નમસ્કાર મિત્રો. સતત નવા વિચારો, સતત નવી વાતો અને સતત હંમેશા કંઈક નવું આપ સૌની સમક્ષ રજૂ કરવાની અમારી ભાવના રહી છે. તબીબી ક્ષેત્રને લગતા અનેક વ્યક્તિ વિશેષો સાથે અમે અવારનવાર આપની મુલાકાત કરાવતા રહ્યા છીએ. ગયા અઠવાડિયે, ગયા શનિવારે આપ સૌની સમક્ષ કેન્સર વિશેની વાતો થઈ હતી. પુરુષને લગતા જે કેન્સર્સ હતા એના વિશે ડિટેલ આપણે ચર્ચાઓ કરી હતી અને જે કોઈ દર્શકોની મુશ્કેલીઓ હતી, મૂંઝવણો હતી, એમનું જીવંત આપણે જે કંઈ નિદર્શન થઈ શકે, જે કંઈ એમાં સોલ્યુશન આવી શકે એવા પ્રયત્નો કર્યા હતા. આજે ફરી પાછા આપણી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે ડૉક્ટર નિકુંજભાઈ વિટલાણી, કેન્સર સર્જન છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે આ ક્ષેત્રની અંદર. શહેરની ભરત કેન્સર હોસ્પિટલ સાથે પણ જોડાયેલા છે. તેમનું પોતાની હોસ્પિટલ પણ મજૂરા ગેટ ખાતે આવેલી છે. અનેક જટિલ ક્રિયાઓ તેમણે પાર પાડી છે. અમુક જટિલ કહી શકાય એવા કેસીસ પણ તેઓએ ખૂબ સરસ રીતે હેન્ડલ કર્યા છે. અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સમાં તેઓના આર્ટિકલ્સ આવી ચૂક્યા છે. આવા વ્યક્તિ વિશેષ સાથે મળવું, મુલાકાત કરવી અને આપ સૌએ એમને નિહાળવા એ પણ એક લ્હાવો ગણાય. તો હવે આવનારી જે 40 મિનિટ છે આપ સૌ અમારી સાથે બુક કરીને રાખજો. શરૂઆત કરીએ સાહેબ, સૌથી પહેલાં જે દર્શકો આ વખતે જ આપણી સાથે જોડાયા છે એમને કેન્સર વિશેની ટૂંકમાં માહિતી આપો. આમ તો લાસ્ટ ટાઈમ આપણે ઘણી બધી કેન્સર વિશે વાત થઈ ગઈ હતી, એમાં બેઝિક વસ્તુની પણ વાત થઈ જ હતી. પરંતુ જેમ સાહેબે કીધું તેમ કે જે દર્શક મિત્રો ગયા વખતે નહોતા જોઈ શક્યા અથવા જાણી શક્યા, તેમના માટે ટૂંકમાં કહીએ તો કેન્સર એટલે કે કોઈ બાહ્ય રોગ નથી. જેમ મેલેરિયા મચ્છરને લીધે, કડવાને લીધે, વાયવેક્સને મેલેરિયા કે ફાલ્સીફિલમને લીધે થાય છે તેવું નથી. કેન્સર એ આપણા અને આપણા બોડીના કોષો, આપણું શરીર એક અબજો કરોડો કોષોનું બનેલું હોય છે અને આમાંના કેટલાક કોષો જો આપણા શરીરના નિયંત્રણની બહાર ચાલ્યા જાય તો એ ગાંઠ અથવા ચાંદામાં પરિણમતા હોય છે. અને આ જે કોષો છે એ એવી રીતના કોષો બની જાય છે કે જે આપણા શરીરના કંટ્રોલમાં નથી રહેતા. તેમનો આકાર વિકૃત થઈ જાય છે, તેમની અંદર આવેલું ન્યુક્લિયસ મટીરિયલ વધી જાય છે, તેમને જાણે પાંખો લાગી ગયો એમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એટલે જ આપણે સાંભળ્યું હશે કે કેન્સર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે. તો આ આપણાને આપણા શરીરમાં ઉદ્ભવેલા કોષો છે અથવા આપણા શરીરના કોષો છે કે જે આપણા શરીરના કંટ્રોલમાં નથી રહેતા. નોર્મલી એમ કહીએ કે આપણા બોડીમાં એકમાંથી બે કોષ બને, બેમાંથી ચાર બને, ચારમાંથી 16 બને, એ પ્રતિક્રિયા છે એ વારે ઘડીએ ચાલુ રહેતી હોય છે. અને આ દરમિયાન કોષની અંદર રહેલું જિનેટિક મટીરિયલ સપ્રમાણમાં વેચાઈ જતું હોય છે. પરંતુ જ્યારે આ પ્રોસેસમાં અડચણ ઊભી થાય, જિનેટિક મટીરિયલ વેચવાની પ્રોસેસમાં જ્યારે અડચણ ઊભી થાય ત્યારે કોઈ એક કોષમાં જિનેટિક મટીરિયલ વધારે પ્રમાણમાં જાય, કોઈમાં ઓછું જાય, તો એના લીધે એ કોષમાં ખામી સર્જાતી હોય છે. આપણા બોડીમાં એવું મિકેનિઝમ હોય છે કે આ ખામી ભરેલા કોષને કંટ્રોલમાં લઈ લે છે અને તેનો વિનાશ કરી નાખે છે. પરંતુ દર વખતે એવું શક્ય નથી બનતું અને તેમાં બાહ્ય પરિબળો પણ ભાગ ભજવે છે કે જે આપણી બોડીની ઘણીવાર ઇમ્યુનિટીને નબળી પાડે છે અને ઘણીવાર આ બાહ્ય પરિબળો આવા જે વિકૃત કોષો છે એમને ફોર્સ પૂરું પાડે છે અથવા તો એમને આધાર પૂરો પાડે છે કે તેઓ આગળ વધી શકે. તો આવા જે વિકૃત કોષો બની ગયા હોય છે જે આપણા શરીરના કંટ્રોલની બહાર જાય છે અને એને જ આપણે સાદી ભાષામાં કેન્સર કહી શકીએ. જી, સ્ક્રીન પર અમારા નંબર્સ પ્રદર્શિત થઈ રહ્યા છે, આપ જોઈ શકતા હશો. 8888-666-0566 આ નંબર પર આપ આપની મંજોડો જણાવી શકો છો અને આ ચર્ચામાં સામેલ થઈ શકો છો. ડૉક્ટર નિકુંજભાઈ પાસેથી આપ આપની જે મૂંઝવણો છે એના સીધા ઉકેલ ઓન સ્ક્રીન જ મેળવી શકો છો. ખાસ તમામ દર્શકોને એ પણ વિનંતી કરવાની કે આપ જ્યારે આપના વિશે માહિતી આપવા ઈચ્છતા હોય ત્યારે સૌ પહેલાં આપનું નામ જણાવશો, ત્યારબાદ આપ કયા વિસ્તારમાંથી બોલી રહ્યા છો એ જણાવશો, ત્યારબાદ આપને કયા પ્રકારનું કેન્સર થયું છે, કેટલા સમયથી છે અને આપે કયા કયા પ્રકારની સારવાર લીધી છે, આટલી સ્પષ્ટતાથી માહિતી આપશો તો આપનો જવાબ આપવામાં પણ સરળતા રહેશે અને ઝડપથી જવાબ આપી શકાશે. ખાસ ગયા વખતે સર આપણે પુરુષોને લગતા જે કેન્સર્સ હતા એમના વિશેની ડિટેલમાં માહિતી મેળવી હતી. આ વખતે મહિલાઓમાં કેવા કેવા પ્રકારના કેન્સર્સ જોવા મળે છે એના વિશે આપ માહિતી આપશો. એટલે ઘણીવાર આપણા સમાજમાં એક માન્યતા છે કે કેન્સર એ પુરુષોમાં વધારે જોવા મળે છે, કેન્સર એ ઉંમરવાળા લોકોને વધારે જોવા મળે છે, કેન્સર એ ગામડામાં ફેલાતો રોગ વધારે છે. પણ આ બધી કમ્પ્લીટલી માન્યતાઓ છે. કેન્સર આજે સપ્રમાણમાં પુરુષો અને મહિલાઓ બંનેમાં જ સરખા પ્રમાણમાં જોવા મળતું હોય છે.
અને પહેલાંના જમાનામાં એવું હતું કે ઓલ્ડ એજ એટલે કે 60 વર્ષથી વધારે લોકોમાં કેન્સર વધારે પ્રમાણમાં જોવા મળતું હતું, પરંતુ આજે એ માન્યતા પણ સાચી નથી. આજે મોટાભાગના કેન્સર છે મિડલ એજ ગ્રુપ એટલે કે 30 થી 50 વર્ષ અથવા 55 વર્ષની વચ્ચેની એજમાં થતા હોય છે. પુરુષો અને સ્ત્રીઓમાં કેન્સર સપ્રમાણમાં થાય છે, પરંતુ જે કેન્સર થવાની જગ્યાઓ છે એ અલગ અલગ છે. જેમ આપણે ગઈ વખતે વાત કરીએ કે પુરુષોમાં મુખ્યત્વે કોમન કેન્સર છે મોઢાનું, ગળાનું, સ્વરપેટીનું અને ફેફસાના કેન્સરમાં મુખ્યત્વે આવે છે. જ્યારે સ્ત્રીઓમાં છે તો મુખ્ય બે પ્રકારના કેન્સર સૌથી વધારે કોમન છે, એ છે સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટનું કેન્સર અને બીજું છે ગર્ભાશયના મુખનું કેન્સર. જી, તો સ્ત્રીઓમાં થતા કેન્સરમાં લગભગ આ બે કેન્સર જ 70% જેટલો ભાગ ભજવતા હોય છે અથવા 70% પ્રપોર્શન કવર કરી લેતા હોય છે, અને આ બંને કેન્સર કોઈ પણ એજ ગ્રુપમાં જોવા મળે છે. મેં હમણાં જ વાત કરી એમ રહી વાત શહેરીકરણ અને ગામડાની, તો બંને જગ્યાએ કેન્સરનું પ્રમાણ સપ્રમાણમાં છે, પરંતુ ત્યાં પણ જે કેન્સરની જગ્યાઓ છે તેમાં થોડો ડિફરન્સ છે. જેમ કે ગામડાઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે, જ્યારે શહેરોમાં રહેતી સ્ત્રીઓમાં સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. આ ભેદ કઈ રીતે શા માટે હોય છે, તમારું સામાન્ય તારણ શું છે આ માટેનું? આ ભેદ બેઝિકલી ગામડા અને શહેરનો ભેદ છે એ આપણી લાઇફસ્ટાઈલને રિલેટેડ છે. જેમ કે આપણે એમાં વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર શેના લીધે થાય છે અથવા તો બ્રેસ્ટ કેન્સરને પાછળ થતા કારણો કયા કયા છે, તો એ કારણોને બે વિભાગમાં વહેંચી શકવામાં આવે છે. એક અંતઃસ્ત્રાવને લીધે એટલે હોર્મોનના લીધે થતા પ્રોબ્લેમ્સ, અને બીજા બાહ્ય પરિબળો. તો બાહ્ય પરિબળોની વાત કરીએ તો વધારે પડતું વજન હોવું, ચરબીવાળો ખોરાક ખાવો, એક્સરસાઇઝ ના કરવી, આલ્કોહોલ અથવા તો ધૂમ્રપાન એટલે દારૂ અથવા તો કોઈ પણ પ્રકારના તમાકુનું સેવન હોવું, તો આ બધા ફેક્ટર્સ છે કે જે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરમાં કામ કરતા હોય છે અથવા તો આ બધા પ્રોબ્લેમ્સ હોય એ સ્ત્રીઓ અને કેન્સર થવાની શક્યતાઓ વધારે હોય છે. બીજા અંતઃસ્ત્રાવોના પરિબળો આવે છે, એ પરિબળોમાં જોવા જઈએ તો વહેલું માસિક શરૂ થવું અને મોડું માસિક જવું, પહેલું બાળક લેટ ઉંમરમાં એટલે કે મોટી ઉંમરમાં થવું, જેમ કે 30 વર્ષ પછીની ઉંમરમાં પહેલું બાળક થવું, બાળકને પૂરતા પ્રમાણમાં સ્તનપાન ના કરાવવું, તો આ બધા ફેક્ટર્સ છે. હવે આપણે બહુ આમ કોમનલી જોવા જઈએ તો આ જે ફેક્ટર્સની વાત કરી, જેમ કે મેં અંતઃસ્ત્રાવને રિલેટેડ ફેક્ટર્સની વાત કરી, તો આજના દિવસે શહેરમાં રહેતી સ્ત્રીઓ એ એજ્યુકેશન પછી જોબ પછી પોતાની જે ભણેલા છે અથવા તો જોબ કરે છે તો પોતાનું એક કંઈક વર્ચસ્વ બનાવવા માટેની હરીફાઈ જે લાગેલી છે એના લીધે એ લોકો પોતાની પારિવારિક લાઈફને ભૂલી જાય છે અથવા તો તેને સાઈડમાં રાખે છે. એ લોકો 30-32 વર્ષે જ્યારે એકવાર સ્ટેબલ થઈ જાય છે ફાઇનાન્શિયલી અથવા તો પોતાની જોબ વાઇઝ, ત્યાર પછી તેઓ એવું ઈચ્છે છે કે હવે હું ફેમિલી લાઈફમાં એન્ટર થાઉં. એટલે પહેલું બાળક છે એ ઘણી મોડી ઉંમરે આવે છે, એ બાળકને પૂરતા પ્રમાણમાં એટલે કે 6 મહિના સુધી સ્તનપાન નથી કરાવતા, તો આ બધા ફેક્ટર્સ છે કે જે શહેરમાં જોવા મળે છે. જ્યારે આની સામે આપણે ગામડાની સ્ત્રીઓને જોવામાં આવીએ તો આજે પણ ગામડાની સ્ત્રીઓ ભણે છે, નથી ભણતી એવું નથી, પણ તેઓ ભણ્યા પછી પણ એક જૂનું આપણી પારંપરિક અથવા કૌટુંબિક વૈવાહિકતા જે છે એના લીધે તેઓની જે પારિવારિક જિંદગી છે એ વહેલી ચાલુ થઈ જાય છે, અથવા તો એક એજમાં જ્યાં ચાલુ થવી જોઈએ કે 21 થી 25 વર્ષની વયે ત્યારે ચાલુ થઈ જતી હોય છે, એટલે જેના કારણે તેમને સ્તનનું કેન્સર ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રહી બીજી વાત કે ગર્ભાશયના મુખનું કેન્સર, તો ગર્ભાશયના મુખનું કેન્સર એ મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ નામનો વાયરસ છે કે જેના લીધે થતું હોય છે. એટલે આ હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન જ્યારે સ્ત્રીને લાગે તેના 10 થી 15 વર્ષ પછી સ્ત્રીના ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો એની પાછળના જે પરિબળો છે જે આ વાયરસનું ઇન્ફેક્શન લાગી શકે તેમાં અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ અફેર્સ એટલે કે જાતીય સમાગમ જે છે એ પ્રોટેક્શન વગર કરવામાં આવે, એક કરતાં વધારે પાર્ટનર હોય, જાતીય અંગોની પૂરતા પ્રમાણમાં સ્વચ્છતા ના રાખવામાં આવે, તો આ બધા જે ફેક્ટર્સ છે એ ગામડાઓમાં વધારે જોવા મળે છે રેધર ધેન શહેરની સ્ત્રીઓમાં. કેમ કે શહેરની સ્ત્રીઓમાં જે એજ્યુકેશન આવ્યું છે એની પાછળ પાછળ એક ફાયદો પણ થયો છે કે તેઓ આ લોકો આ ફેક્ટર્સથી બચી શકે છે. તો આ બંને વચ્ચેના જે મેઇન મુખ્ય કારણો છે એના લીધે જ ગામડા અને શહેરમાં જે સ્ત્રીઓ છે એમાં આ કેન્સરનો તફાવત જોવા મળે છે. એટલે કે શહેરની સ્ત્રીઓમાં સ્તન કેન્સર વધારે થાય છે અને ગામડાની સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર વધારે પ્રમાણમાં જોવા મળે છે. જી સર, બંને કેન્સર્સની જે નિદાનની પદ્ધતિ છે એ સેમ જ છે કે એમાં પણ અંતર છે? એટલે આમ આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી એમ કે કેન્સરની નિદાન પદ્ધતિમાં મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જી,
પહેલું તો કે ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવે તે, તો બંનેમાં ડૉક્ટરની તપાસ છે એ જગ્યાઓ અલગ અલગ છે પણ ડૉક્ટરની તપાસ એ ખાસ જરૂરી છે. ત્યાર પછી બીજું ફેક્ટર્સ આવે છે એ કોઈ પણ પ્રકારે થતી બાયોપ્સી, એટલે બાયોપ્સી કરીએ ત્યારે અને ત્યારે જ આપણે એ કેન્સરને કન્ફર્મેશન કે આ કેન્સર છે જ એવું પ્રૂફ આપી શકતા હોઈએ છીએ. તો આ બાયોપ્સી જેની મેથડ છે એ બંનેમાં અલગ અલગ છે. સ્તન કેન્સરમાં છે તો એમાં સિમ્પલ એક સોય દ્વારા, એકદમ મામૂલી સોય કે જે ઇન્જેક્શન આપવામાં વપરાય એવી સોયને મારફતે જ આપણે એફએનએસસી જે કહેવાય એ કરી શકતા હોઈએ છીએ. એનો 3 કલાકમાં રિપોર્ટ તૈયાર થઈ જાય છે અને પેશન્ટને કોઈ જ પણ પેઇન અથવા એકદમ પેઇનલેસ પ્રોસિજર છે ઓપીડી બેઝ પર, એટલે કે પેશન્ટ તરત ઘરે જઈ શકે છે. તો એક સરળ પ્રકારની બાયોપ્સી છે. ગર્ભાશયના મુખમાં પણ એ જ પ્રકારની બાયોપ્સી હોય છે, પણ ઘણીવાર અંદરના ભાગમાં આવેલો વસ્તુ છે એટલે ઘણીવાર અમે એમનેમ પણ બાયોપ્સી કરી લેતા હોય. એમાં અમે ટુકડો મોટા પ્રમાણમાં લેતા હોય અને અમે અમારી ભાષામાં પંચ બાયોપ્સી કહીએ છીએ, અથવા તો ઘણીવાર જરૂર પડે તો પેશન્ટને બેભાન કરી અને ત્યારે તપાસ કરી અને બાયોપ્સી કરતા હોઈએ છીએ તો એનું કન્ફર્મેશન થાય છે. એટલે આમ બંનેમાં બાયોપ્સી કરવી એ કમ્પલસરી છે અને એનાથી જ આપને ખબર પડે કેન્સર છે. ત્યાર પછી જે કેન્સર, આ કેન્સર છે એ બીજી જગ્યાએ શરીરમાં ક્યાંય ફેલાયેલું છે કે નથી એની તપાસ કરતા હોઈએ છીએ. જે સ્તન કેન્સરમાં મુખ્યત્વે અમે કરતા હોઈએ છીએ તો મેમોગ્રાફી કરીએ છીએ, પેટની સોનોગ્રાફી કરીએ અને છાતીનો એક્સરે, જરૂર લાગે તો હાડકાની તપાસ અથવા તો ફૂલ બોડીનો એક સ્કેન કહેવાય પેટ સીટી સ્કેન કરતા હોય છે. અને ગર્ભાશયના મુખ માટે સીટી સ્કેન પેટનો એ સફિશિયન્ટ છે. સામાન્ય રીતે નિદાન પછીનો જે હિસ્સો છે એ આવતો હોય છે ઉપચારનો, અને ઉપચાર પણ એટલો જ અગત્યનો છે. પણ આપ લાસ્ટ ટાઈમે જ્યારે શ્રેણી પહેલી હતી આપણે એમાં કહ્યું હતું આપે કે થોડું ઇઝી છે એ ક્યોર કરવું, તો નિદાન પછીનો જે ઉપચારનો તબક્કો છે આપ જણાવશો. એટલે ઉપચારમાં કોઈ પણ, એટલે ગર્ભાશયના મુખનું કેન્સર હોય અથવા તો સ્તન કેન્સર હોય, જે પણ શરૂઆતમાં એ કેન્સરની ખબર પડે તો એમાં એક જ મોડાલિટી એટલે કે આઈધર સર્જરી અથવા કીમોથેરાપી અથવા રેડિયેશન, ત્રણમાંથી એક વસ્તુ વાપરી અને એનો નિકાલ થઈ જતો હોય છે. તો સ્તન કેન્સર અને ગર્ભાશયને મુખનો કેન્સર બંનેમાં જો એકદમ શરૂઆતના એટલે કે પહેલા તબક્કામાં ખબર પડે તો બંનેમાં ઓપરેશન શક્ય હોય છે અને ઓપરેશનથી એનું નિરાકરણ થઈ જતું હોય છે. ગર્ભાશયના મુખનું કેન્સર જો બીજા, ત્રીજા કે ચોથા સ્ટેજમાં હોય તો યુઝ્યુઅલી અમે લોકો ઓપરેશન એડવાઇઝ નથી કરતા. એ ટાઈમે કીમોથેરાપી અને એની સાથે રેડિયેશન, એટલે સાદી ભાષામાં ડોઝ અને શેક જે કહેવામાં આવે એનાથી ટ્રીટમેન્ટ કરીએ છીએ અને એનું ઇક્વલ રિઝલ્ટ એટલે કે સર્જરી કરીએ અને ત્યાર પછી શેક આપીએ તો એના જેટલું સરખું રિઝલ્ટ મળતું હોય છે, જેથી એમાં અમે સર્જરી બીજા સ્ટેજ પછી અવોઇડ કરતા હોઈએ છીએ અને ડાયરેક્ટ પેશન્ટને કીમોથેરાપી અને રેડિયોથેરાપીની સલાહ આપતા હોઈએ છીએ. જ્યારે સ્તન કેન્સરમાં મુખ્ય સારવાર એ આજના દિવસે પણ પહેલાંથી ચોથા સ્ટેજની વચ્ચે એ ઓપરેશન છે. ઓફકોર્સ પહેલું અને બીજા સ્ટેજનું કેન્સર હોય તો અમે ડાયરેક્ટ ઓપરેશનમાં જઈ શકીએ છીએ. ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર હોય તો પહેલાં કીમોથેરાપી આપીએ, એનો રિસ્પોન્સ મળે, ફાયદો મળે ત્યાર પછી ઓપરેશન કરતા હોય છે અને ત્યાર પછી જરૂર પડે તો શેક એડ કરીએ છીએ. અને ગર્ભાશયના મુખ, સોરી, સ્તન કેન્સરમાં એક બીજી ટ્રીટમેન્ટ આવે, હોર્મોનલ થેરાપી આવે, કે જો પેશન્ટનું રિસેપ્ટર સ્ટેટસ પોઝિટિવ હોય તો એક ગોળીઓના રૂપમાં દવાઓ આપવામાં આવે કે જે 10 વર્ષ સુધી પેશન્ટે લેવાની હોય છે અને જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી. જી, આપણી સાથે અડાજણથી વૈશાલીબેન જોડાયા છે. વૈશાલીબેનને સ્તનનું કેન્સર છે અને ફર્સ્ટ સ્ટેજમાં છે. ડૉક્ટરે સ્તન દૂર કરવાની સલાહ આપી છે, તો આ સિવાય કોઈ ઇલાજ ખરો કે બસ દૂર જ કરવા પડશે? વૈશાલીબેન, તમે જેમ કીધું એમ તમારા કેસમાં જો શરૂઆતનું સ્ટેજનું કેન્સર હોય, પહેલાં સ્ટેજનું કેન્સર હોય, તો આખું સ્તન કાઢવાની જરૂર નથી. જેમ લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી તેમ કે સાયન્સે આ બાબતમાં ઘણો બધો પ્રોગ્રેસ કર્યો છે, તો આમાં અમે સ્તન બચાવવાની સર્જરી કહીએ કે જો શરૂઆતનું સ્ટેજનું કેન્સર હોય, ગાંઠ છે એ નાની હોય, સ્તન સાઇઝ વ્યવસ્થિત હોય અને ગાંઠનું પ્રમાણ નાનું હોય તો ગાંઠ ખાલી કાઢી નાખીએ અને બગલમાં રહેલી ગાંઠો એટલે કે લિમ્ફ નોડ્સ, એક્ઝિલરી લિમ્ફ નોડ્સ પણ કાઢીએ તો બ્રેસ્ટ બચાવી અને પણ આ ઓપરેશન શક્ય છે. પણ જ્યારે બ્રેસ્ટ બચાવવાળું ઓપરેશન કરીએ ત્યારે તમારે કમ્પલસરી શેક એટલે કે રેડિયેશન જે કહેવાય એ લેવા પડશે અને એનું રિઝલ્ટ આખું સ્તન કાઢીએ એના જેટલું જ સરખું હોય છે. કેન્સર પોઈન્ટ ઓફ વ્યૂ એનું રિઝલ્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો, એટલે જરૂરી નથી કે દર વખતે સ્તન કાઢવું જોઈએ. પછી જો કોઈ પણ ઇનકેસ કોઈ હિસાબે કોસ્મેટિકલી એ પોસિબલ ના હોય કે તમારું સ્તન ના બચી શકે એવું હોય તો એમાં રિકન્સ્ટ્રક્શનના ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે કે આપણે એ સર્જરીના સાથે સાથે જ રિકન્સ્ટ્રક્શન એટલે કે નવું બ્રેસ્ટ બનાવી દઈએ છીએ. નવું બ્રેસ્ટ બનાવવા માટેના 3-4 રસ્તાઓ હોય છે, જેમાં અમે
પીઠ પરથી સ્નાયુ લઈએ, પેટ પરથી લઈએ, અથવા તો જાંઘ પરથી સ્નાયુ લઈ અને મૂકતા હોય છે. એટલે એ ડિપેન્ડ પેશન્ટ જોઈને અમારે નક્કી કરવું પડતું હોય છે. એટલે તમારા કેસમાં જરૂરી નથી કે સ્તન આખે આખું કાઢવું જ, પણ એ બધા વ્યવસ્થિત રિપોર્ટો અને તમારી તપાસ કર્યા પછી હું કહી શકું વધારે કે તમારું સ્તન આખું કાઢ્યું અથવા તો બચી શકે એમ છે. અને જો આખું કાઢવાની જરૂર હોય તો આપણે રિકન્સ્ટ્રક્શન પણ એ જ ટાઈમે કરી શકીએ તેમ છીએ. વરાછાથી હિંમતભાઈ જોડાયા છે આપણી સાથે. હિંમતભાઈ એમ કહે છે કે તેમના પત્નીને મગજમાં કેન્સર છે, ડિટેક્ટ થયું છે, અને તબીબ છે એ હવે કહી રહ્યા છે કે કોઈ સારવાર નથી બચી, જો કરાવશે તો પણ તેમની બચવાની સંભાવના નહીં વધશે. વધારે ડિટેલ નથી આપશો કહેશો સર આમ? આટલા પરથી થોડું કહેવું તો અઘરું છે કે બિલકુલ શક્ય નથી અથવા તો સારવાર પોસિબલ નથી. પણ જો પહેલાં સારવાર લીધી હોય કે તમે ઓપરેશન કરાવી ચૂક્યા હોય, શેક લઈ ચૂક્યા હોય અને ત્યાર પછી આ બીમારી પાછી આવી હોય તો તકલીફવાળું કહેવાય. પહેલાં તો મગજમાં જે કેન્સર છે એ મગજનું પોતાનું મગજમાંથી શરૂઆત થયેલી કેન્સર છે કે બોડીમાંથી બીજે ક્યાંકથી આવી અને ત્યાં ફેલાયેલું કેન્સર છે એ અમારે જાણવું પડે. એ જાણ્યા પછી જો મગજમાંથી ત્યાંને ત્યાંની જ કેન્સરની શરૂઆત થઈ તો એ ગાંઠને ઓપરેશન કરીને કાઢી નાખીએ, એનો બાયોપ્સી રિપોર્ટ આવે, કયા પ્રકારનું કેન્સર છે એ જોયા પછી શેક કરી આપી શકતા હોઈએ છીએ. અને મોટાભાગના મગજના કેન્સર ગમે તેવા એગ્રેસિવ એટલે કે તોફાની સ્વભાવના હોય તો પણ ઓન એવરેજ પેશન્ટ 2-5 વર્ષની આયુષ્ય તો અમે આપી જ શકતા હોઈએ છીએ. પણ જો સારા પ્રકારનું કેન્સર હોય તો ઘણું લાંબુ પણ પેશન્ટ કાઢી શકતા હોય છે. અને જો બોડીમાંથી બીજે ક્યાંકથી શરૂઆત થઈ અને પછી મગજમાં ફેલાયેલું હોય તો ઈલાજ થોડો વધારે તકલીફવાળો હોય છે. એટલે પ્રવીણભાઈ, તમારા ડિટેલ રિપોર્ટ જાણ્યા પછી તમારા કેસમાં વધારે હું કંઈ કહી શકું. જી, આપણે કદાચ ચર્ચાઓ કરી લીધી પણ કતારગામના ગુંજનબેને સાંભળી નથી. ગર્ભાશયનું કેન્સર થવાના કારણો જણાવો અને કઈ રીતે ખબર પડે કે ગર્ભાશયનું કેન્સર છે? ગુંજનબેન, હમણાં અમારે વાત તો થઈ જ કે ગર્ભાશયના મુખનું કેન્સર થવાના મુખ્ય કારણો છે એ કે હ્યુમન પેપિલોમા વાયરસ નામનો વાયરસ છે કે જેનું ઇન્ફેક્શન સ્ત્રીઓને લાગતું હોય છે અને એના કારણે એ કેન્સર થતું હોય છે. આ વાયરસ મુખ્યત્વે તમને તમારા પુરુષ પાર્ટનરના થ્રુ લાગતું હોય છે. એટલે અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરો, એક કરતાં વધારે પાર્ટનર હોવા, જે પ્રાઇવેટ પાર્ટ્સ છે, જાતિય અંગો છે એની પ્રવૃત્તિ સ્વચ્છતા ન રાખવી, આ બધા મુખ્ય કારણો હોય છે. વારે ઘડીએ બાળક થવા એ પણ એક મુખ્ય કારણ છે. એટલે આ બધા કારણો છે કે જેના લીધે હ્યુમન પેપિલોમા વાયરસ નામનું ઇન્ફેક્શન લાગી શકે ગર્ભાશયના મુખને અને એમાંથી કેન્સર થઈ શકે. એનું નિદાન કેવી રીતે થાય, ખબર કેવી રીતે પડે, તો એક તો મેં પહેલાં પણ કીધું એમ કે બાયોપ્સી કરીએ. એટલે તમને પહેલાં તો ખબર કેવી રીતે પડશે, તો તમને માસિક આવતું હોય એ અનિયમિત થઈ જાય અથવા તો માસિકની વચ્ચે પણ બ્લીડિંગ થાય, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યા પછી બ્લીડિંગ થવું, અને યોનિ માર્ગમાંથી દુર્ગંધ અથવા તો વાસ મારતું પ્રવાહી આવવું, આ બધા કારણો છે. જો આમાંથી કોઈ પણ હોય તો તમારે ચેકઅપ કરાવવું જોઈએ ડૉક્ટર પાસે, એમને લાગે તો પછી એ બાયોપ્સી કરે. આ સિવાય પણ અહીંયા હું ફરી એક વાર કહેવા માગું છું, કદાચ લાસ્ટ ટાઈમ પણ આપણે વાત થઈ હતી, કે ગર્ભાશયના મુખ માટે એક સ્ક્રીનિંગ ટેસ્ટ, એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ કને કહેવાય કે જેને કેન્સર નથી, નોર્મલ માણસો છે જેમણે કરાવવું જોઈએ એવી ટેસ્ટ, એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ. જ્યારે આપણે કેન્સરનો ભય હોય છે અને ત્યારે આપણે કરાવવી જોઈએ એવી ટેસ્ટ, એને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય, કે જેમાં આપણે કેન્સર થતું અથવા તો થાય એના પહેલાં જ જાણી શકીએ કે આ કેન્સર થશે કે નહીં. તો ગર્ભાશયના મુખ માટે એક ટેસ્ટ અવેલેબલ છે, એને પેપ્સમિયર કહેવામાં આવે છે, કે જે કોઈ પણ તમારા નજીકના ગાયનેકોલોજીસ્ટ પણ કરતા હોય છે અને અમે લોકો પણ રેગ્યુલરલી કરતા હોય છે, કે જેમાં આપણે ગર્ભાશયના મુખ પરથી અમુક સેલ્સ લઈએ, એને સ્લાઇડ પર લઈએ અને માઇક્રોસ્કોપની નીચે ચેક કરીએ તો એ સેલ્સ નોર્મલ છે, કેન્સરના છે અથવા તો એ બેની વચ્ચેના સ્ટેજ પર છે એ આપણે ખબર પડી જતી હોય છે. જો એ નોર્મલ ના હોય અને કેન્સર ના હોય, વચ્ચેના સ્ટેજમાં હોય, તો પણ એ સમયે જો તમે ઓપરેશન કરાવીને ગર્ભાશય કાઢી નાખો તો પાણી આવ્યા પહેલાં પાળ બાંધવા જેવું છે, કે 100% ગર્ભાશયનું મુખ નીકળી જાય છે અને તમે કેન્સરમાંથી બચી જાઓ છો. તો આમ દરેક સ્ત્રીઓએ તેમનો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ચાલુ કર્યા પછી, એટલે કે ઓન એન એવરેજ 21 વર્ષ પછી, દર વર્ષે પેપ્સમિયર ટેસ્ટની તપાસ કરાવી જોઈએ. જી, મોટા વરાછાથી એક બેન પૂછી રહ્યા છે, તેમના પતિને જીભમાં કેન્સર આવ્યું હતું અને સારવાર કરાવી અને જીભ થોડી કપાવી પડી છે, ફરી વખત કેન્સરની સંભાવના કેટલી? કેન્સરમાં ક્યારે પણ એવું ના કહી શકાય કે આ પેશન્ટ 100% કેન્સરમાંથી મુક્ત થઈ ગયો. એના માટે અમે જે શબ્દ વાપરીએ છીએ કેન્સર સર્વાઈવલ કહીએ છીએ.
અથવા તો આજે જે સાયન્સમાં સંશોધનો થયા છે, ઘણી બધી એવી કિમોથેરાપી આવી છે ઘણા બધા કેન્સર્સમાં કે જેમાં ચોથા સ્ટેજના કેન્સરના દર્દીને બી અમે બબે પાંચ પાંચ વર્ષ સુધી જીવાડી શકીએ છીએ. બરાબર. એટલે આજે જે સાયન્સે પ્રોગ્રેસ કર્યો છે એમાં મેં હમણાં પણ પહેલાં શરૂઆત જેમ કરી તેમ કે કેન્સરમાં જીનેટિક્સ અથવા જીન્સના પ્રોબ્લેમ ઊભા થાય છે, તો આજે એવા ટેસ્ટ અવેલેબલ થઈ ગયા છે માર્કેટમાં કે ઇન્ડિવિજ્યુઅલ કેસના અથવા ઇન્ડિવિજ્યુઅલ જીનની ટેસ્ટ આપને અવેલેબલ છે, અને એ ટેસ્ટના કે આ જીનનો પ્રોબ્લેમ છે તો એના માટે આ દવા કામ કરશે એવી દવાઓ પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. એને અમે અમારી ભાષામાં ટાર્ગેટેડ થેરાપી કહીએ, અને ત્યાર પછી જે આવી છે એને ઇમ્યુનોથેરાપી કહીએ છીએ. તો આ ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપીની મદદથી આપણે દર્દીને ઘણું લાંબુ જીવાડી શકીએ છીએ, લાંબુ આયુષ્ય આપી શકીએ. એટલે હું ચોથા સ્ટેજનું કેન્સર હોય એની વાત કરું છું કે ચોથા સ્ટેજનું કેન્સર હોય તો પણ આપણે દર્દીને ઘણું લાંબુ આયુષ્ય આપી શકીએ. તો એને બીજી ભાષામાં હું એમ કહું કે કેન્સર એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની જેમ એક ક્રોનિક ડિઝીઝ બનતો જાય છે. એટલે કે કેન્સરમાંથી 100% મુક્ત છે એવું લેબલ આપણે નથી આપી શકતા, પરંતુ આ દર્દી કેન્સરમાંથી બચી ગયા છે અને લાંબુ જીવી રહ્યા છે એવું કહી શકાય. એને અમારી ભાષામાં કેન્સર સર્વાઈવલ કહેવાય. અને એના માટે આખી દુનિયામાં દર જૂન મહિનાના દર પહેલા રવિવારે કેન્સર સર્વાઈવલ, વર્લ્ડ કેન્સર સર્વાઈવલ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. એમના સ્પેસિફિક ક્વેશ્ચનની વાત કરીએ તો જીભનું કેન્સર હોય, ઓપરેશન થઈ ચૂક્યું હોય અત્યારે, અને આજના દિવસે સારું હોય તો આજના દિવસે સારું છે એવું લેબલ કરી શકીએ મેં કીધું તેમ, પણ 100% કેન્સરમાંથી મુક્ત થઈ ગયા છે એવું ના કહી શકાય. કેન્સર છે પાછું આવી પણ શકે અને ના પણ આવે. બધા જ દર્દીઓને પાછું આવે એવું જરૂરી પણ નથી અને બધાને પાછું ના આવે એવું પણ જરૂરી નથી. અને ડિપેન્ડિંગ ઓન સ્ટેજ જીભના કેન્સરની જ વાત કરું તો જો પહેલાં સ્ટેજમાં હોય, શરૂઆતના સ્ટેજમાં, તો 90% ચાન્સ છે કે એમને કેન્સર પાછું નહીં આવે. જો બીજા સ્ટેજમાં હોય તો એ ચાન્સીસ 60-70% છે. ત્રીજા સ્ટેજમાં હોય તો એ ચાન્સીસ 40-50% છે. અને ચોથા સ્ટેજમાં હોય તો ચાન્સીસ 20-25% છે. એટલે કે આ ચાન્સીસમાં એ કેન્સર પાછું નહીં આવે, બાકીના કેસમાં એ પાછું પણ આવી શકે છે. એટલે આજના દિવસે જો કેન્સર મનનું આથી મુક્ત થઈ ગયા હોય, બધું ટ્રીટમેન્ટ પતી ગયો હોય, તો તમારે રેગ્યુલર ચેકઅપ તમારા ડૉક્ટર પાસે કરાવવું જરૂરી છે કે જેથી કેન્સર ફરીથી આવે તો એને આપણે શરૂઆતમાં જાણી શકીએ અને એનો ઈલાજ કરી શકીએ. ધરમનગર રોડથી ધીરુભાઈ પટોળી આપણી સાથે જોડાયા અને એમનો પ્રશ્ન એવો છે, તબીબી જગતને લગતો છે કે એમની દીકરી કેન્સર હોસ્પિટલમાં જોબ કરે છે, એમને કેન્સર થાય ખરો, ચેપી રોગ નથી ને, એમનો પ્રશ્ન એવો છે. બહુ સાદી ભાષામાં ચેપી રોગ નથી. એટલે આ ક્વેશ્ચન ધીરુભાઈ તમે પૂછ્યો એવું નથી, ઘણા બધા લોકો એટલે ઘણા બધા પેશન્ટના સગાઓ અમને પૂછતા હોય છે કે ભાઈ અમારા ઘરમાં કે આવો દર્દી રહેશે તો કંઈ પ્રોબ્લેમ નહીં, નાના છોકરાઓ છે તો છોકરાઓ પેશન્ટ સાથે રમી શકશે. તો કેન્સર એ પહેલી વાત કે ચેપી રોગ નથી, એ એચઆઈવી એઇડ્સ એના જેવું નથી. આ એક દર્દીને સાથે રહેવાથી, દર્દીના કપડાં યુઝ કરવાથી, એક થાળીમાં જમવાથી આ રોગ ફેલાતો નથી. એટલે તમારી દીકરી કેન્સર હોસ્પિટલમાં જોબ કરતી હોય તો એમાં કંઈ જ ગભરાવાની ડરવાની જરૂર નથી. આ ઉપરાંત જેના પણ ઘરમાં કેન્સરનો પેશન્ટો છે, દર્દી છે, તો એ લોકોને પણ મારી સલાહ છે કે દર્દી સાથે અછૂત જેવો વ્યવહાર ના કરો. એ દર્દીને તમારી સહાનુભૂતિ, તમારા સહકારની ખૂબ જ જરૂર છે. એ કેન્સર જેવી ભયાનક બીમારી સામે ફાઇટ કરી રહ્યા છે, તો એ ફાઇટ કરવા માટે તમારે એમનો સપોર્ટ કરવાનો છે, નહીં કે ચેપ લાગવાની બીકે દૂર રાખો. કેન્સર એવી રીતે એકબીજાને ફેલાતું નથી. તમે એના કપડાં વાપરી શકો છો, એક થાળીમાં જમી શકો છો, સાથે રમી શકો છો. જી. કામરેજથી રંજનબેનનો પ્રશ્ન છે, માસિક બંધ થઈ ગયું હતું અને 3 વર્ષ પછી ફરીથી શરૂ થયો છે, કોઈ એલાર્મ ખરો એમના માટે? રંજનબેન, મેં હમણાં પણ વાત કરી તે રીતે ગર્ભાશયના મુખનું કેન્સર અને ગર્ભાશયનું પોતાનું કેન્સર, એના ચિહ્નો જે તમે કહો છો એને મળતા થોડા આવે છે. એટલે તમારા માટે એક અલાર્મિંગ સાઇન કહેવાય. જરૂરી નથી કે કેન્સર જ હોય, પણ તમારે એની તાત્કાલિક તપાસ કરાવી લેવી જોઈએ. ગાયનેકોલોજીસ્ટને બતાવવું જોઈએ, એ ગાયનેકોલોજીસ્ટ એક્ઝામિન કરશે અને એક સોનોગ્રાફી કરાવશે. જરૂર લાગે તો જે કોથળી સાફ કરાવવાનું ઓપરેશન એક નાનું કહેવાય, DNC, એ કરાવી લો. એનો જો બાયોપ્સી રિપોર્ટ નેગેટિવ આવે તો ચિંતાની કોઈ વાત નથી, પણ તમારા માટે એક અલાર્મિંગ સાઇન કહેવાય અને તાત્કાલિક તમે ડૉક્ટરને બતાવી દો અને એનું નિદાન કરાવી લો. જી. કંસારા શેરીથી પ્રતિકભાઈ પૂછી રહ્યા છે કે સતત લગભગ 12 કલાક જેટલા તેઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સાથે કામ કરી રહ્યા છે, બેઠાડું જીવન છે અને સતત બેસવાને કારણે થોડું વ્યસન પણ, તો એમને સંભાવના કેવી હોઈ શકે? આમાં તમે બે વસ્તુ પૂછવા માંગી છે પ્રતિકભાઈ. પહેલું તો એક વ્યવસાયને લગતા પરિબળો કહી શકાય કે કોઈ વ્યવસાયને લીધે અથવા તો વ્યવસાયિક પ્રદૂષણના લીધે કેન્સર થાય કે નહીં એવું કહી શકાય.
અને બીજું આપણા શારીરિક પ્રોબ્લેમ્સ અથવા તો આપણે જે જીવનશૈલી છે એને લીધે કોઈ કેન્સર થાય કે નહીં, આ બે અલગ અલગ આપણે રીતે વાત કરીએ. તો અમુક વ્યવસાયો એવા છે કે જેના લીધે કેન્સર થતું હોય છે, એવા ખાસ કરીને એવા વ્યવસાયો કહું તો કે જે કેમિકલ્સને લગતા વ્યવસાયો છે એમાં કેન્સર થતું હોય છે. એમાં જે કેન્સર થાય છે મુખ્યત્વે પેશાબની થેલીનું કેન્સર થતું હોય છે, ફેફસાનું કેન્સર થતું હોય છે. પણ તમે જે વાત કરો છો કે તમે ઇલેક્ટ્રોનિક બિઝનેસ સાથે સંકળાયેલા છો તો એમાં કોઈ પણ પ્રકારનો મને રિસ્ક દેખાતું નથી કે તમે એમને કેન્સરની કોઈ તમને શક્યતા છે. બીજી વાત જે કરીએ આપણે જીવનશૈલીને લગતા ફેક્ટર્સ, એમાંના ઘણા બધા ફેક્ટર્સ એવા છે કે આપણી અનિયમિત લાઇફસ્ટાઈલ, જે સ્ટ્રેસફુલ વાળી અથવા તો આજે કોમ્પિટિશનને ભરેલી લાઇફસ્ટાઈલ આપણી થઈ ગઈ છે, તો કોમ્પિટિટિવ લાઇફસ્ટાઈલ, ખાવા પીવાનું અનિયમિત હોય, બેઠાળું જીવન, એક્સરસાઇઝ બિલકુલ ના કરવી અને કોઈ પણ પ્રકારનું વ્યસન, તો આ બધા જ ફેક્ટરો જે છે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કેન્સરને નોતરું આપે છે. એટલે આ ફેક્ટર્સ હોય તો ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતાઓ છે. એટલે એના માટે આપણે રેગ્યુલર રોજ મિનિમમ 45 મિનિટ સુધી કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો, વ્યાયામ, યોગાસન કરો, રનિંગ કરો, વોકિંગ કરો, સ્વિમિંગ કરો કે કોઈ પણ પ્રકારનું 45 મિનિટનો શારીરિક શ્રમ જે કહેવાય એ આપણે રેગ્યુલર કરવો જોઈએ. કોમ્પિટિશન અથવા તો સ્ટ્રેસમાંથી આપણે મુક્ત થવું જોઈએ. એ સ્ટ્રેસને કેવી રીતે ઓછો કરવો છે, પોતપોતાની રીતે, પોતાના ધંધાની રીતે, પારિવારિક સ્ટ્રેસ કે કંઈ પણ હોય તો એમાંથી એ સ્ટ્રેસ આપણે ઓછો કરવો જોઈએ. આપણી જે અનિયમિત ખાવા પીવાનું છે એ ટાઈમસર થવું જોઈએ કે રેગ્યુલર ટાઈમે જમી લેવું જોઈએ. અને રહી વાત વ્યસનની, તો એ તમને અને મને બધાને જ ખબર પડે છે કે ભાઈ વ્યસન એ કમ્પ્લીટલી તમારા મારા માટે હાનિકારક છે, તો એનું જે આદત છે તમારે છોડવી જોઈએ. મોટાવરાછાથી નિલેશભાઈ પટેલ પૂછી રહ્યા છે, એમના પિતાને કેન્સરનું ઓપરેશન કરાવ્યું, ત્રીજા સ્ટેજમાં હતું, જડબાના ભાગે કેન્સર હતું, મોઢું ખુલતું નહોતું, રેડિયેશન અને શેક બધે માંથી પસાર થઈ ચૂક્યા છે, તો હવે એમના માટે સજેશન્સ. નિલેશભાઈ, જે મેં હમણાં જ આઈ થિંક પ્રવીણભાઈ માટે વાત કરી હતી એ પ્રમાણે ત્રીજા સ્ટેજમાં કેન્સર છે તો 50-60% ચાન્સીસ છે કે તમારા ફાધરને કેન્સર પાછું ના આવે, સ્ટીલ 40% ચાન્સ છે કે કેન્સર પાછું આવી પણ શકે. એટલે પહેલી સલાહ તો છે કે તમારું જે પણ અથવા તો જ્યાં ટ્રીટમેન્ટ થઈ હોય અથવા તો બીજા કોઈ પણ ડૉક્ટર પાસે, કેન્સરના ડૉક્ટર પાસે રેગ્યુલર દર 3-3 મહિને તપાસો કરાવતા રહેવું જોઈએ, જેથી કંઈ બી પ્રોબ્લેમ થાય તો એનો તાત્કાલિક નિરાકરણ થઈ જાય. બીજું, તમારા ફાધરે કોઈ પણ પ્રકારનું વ્યસન ફરી ના કરવું જોઈએ. એ સિવાય ખાવા પીવામાં અને નોર્મલ લાઇફસ્ટાઈલ જે કહેવાય એમાં કોઈ પ્રિકોશન રાખવાની જરૂર નથી. સર, સામાન્ય રીતે સ્તન કેન્સર જેવી બીમારી હોય તો રિવાઈવ થયા પછી, એટલે કે સાજા થયા પછી, પહેલો પ્રશ્ન એ હતો કે કેટલા સમયે સંપૂર્ણ રીતે સાજા થાય અને કેટલા સમય પછી એકદમ નોર્મલ લાઈફ જીવતા થઈ જાય? પ્રેક્ટિકલી એમાં પણ આપણે વાત કરીએ તો મેં પહેલાં કીધું એમ કે કઈ કઈ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. ખાલી સર્જરીની જો જરૂર પડે તો દર્દી માત્ર 15-20 દિવસમાં એની એબ્સોલ્યુટલી નોર્મલ લાઇફસ્ટાઈલમાં પાછા આવી શકે છે. જો કોઈ દર્દીને સ્તન કેન્સરની આપણે વાત કરીએ તો એને સપોઝ સર્જરી, કીમોથેરાપી એટલે કે ઇન્જેક્શન અને શેક એટલે કે રેડિયેશન, ત્રણની જો જરૂર પડે તો ઓન એન એવરેજ ટ્રીટમેન્ટ પીરિયડ છે 4.5 મહિના જેટલો લાંબો છે. અને એ 4.5 મહિનાને બાદ કરતાં બીજો લગભગ 1.5 મહિનો આપણે બોડીને રિકવર કરવા માટે આપવો પડે. તો લગભગ 6 મહિના સુધીમાં એ પેશન્ટ એકદમ એની નોર્મલ લાઇફસ્ટાઈલમાં આવી જતા હોય છે. પરંતુ એવું પણ નથી કે આ 6 મહિના દરમિયાન પેશન્ટ કમ્પ્લીટલી બેડરિડન હોય છે કે પેશન્ટ કંઈ જ ના કરી શકે એવું નથી. મારી પાસે ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જેઓ ટીચર્સ છે કે જેઓ ઓન ડ્યુટી કીમોથેરાપી લે છે, ફ્રાઈડે આવે છે, સેટરડે સન્ડે ઓફ લે છે અને મંડેથી જોબ કરે છે. સો ઇટ ઇઝ નોટ લાઈક દેટ કે પેશન્ટ જ્યારે પણ ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે બેડરિડન હોય કે ઘરે જ બેસી રહેવું, એવું જરૂરી નથી. એવા ઘણા બધા એક્ઝામ્પલ હું તમને આપી શકું તેમ છું કે પેશન્ટો રેગ્યુલર એમની લાઇફસ્ટાઈલ અથવા તો જોબની સાથે સાથે આ ટ્રીટમેન્ટ પૂરી કરતા હોય છે. એટલે એક સમાજમાં જે માન્યતા છે કે આ કેન્સરની સારવાર ચાલતી હોય ત્યારે પેશન્ટ બેડરિડન થઈ જાય છે કે કંઈ જ કામ ના કરી શકે એવા થઈ જાય છે, તો એવું નથી હોતું. પણ ઓફકોર્સ એકવાર કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી થયાના 1-1.5 મહિનો થાય ત્યાર પછી તેઓ કમ્પ્લીટલી નોર્મલ લાઈફ, જે તમે ને હું જીવી રહ્યા છો એવી જ લાઈફ જીવી શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને લોંગ લાઈફ જ હોય છે? હા, લોંગ લાઈફ હોય છે.
શંભુભાઈ કદાચ આપણી વ્યસનની વાતથી થોડા પ્રભાવિત થયા છે. એમ કહે છે કે જનરલી એમની આસપાસના જે વ્યક્તિઓ છે એ પાન, માવા, સિગારેટ એવું બધું વ્યસન કરે છે, અને મોટાભાગનાની દલીલ એવી છે કે વર્ષોથી ખાઈ પીવે છે, કંઈ થયું નથી. તો કેટલા ટકા સંભાવના હોય છે વ્યસન કરવાથી કેન્સર થવાની? શંભુભાઈ, એક્ઝેક્ટલી એવો આંકડો કાઢવો હતો કે ભાઈ 100 લોકો વ્યસન કરે છે ને એમાંથી 10 જણને કેન્સર થાય છે, એ અઘરો છે. અને એ હિસાબે તમારે વ્યસન કન્ટિન્યુ કરવું એ તો બિલકુલ ખોટી વાત છે. પણ અમે જે રિવર્સ વેમાં જોઈએ છે એની હું વાત કરું કે હું જ્યારે મોઢાના કેન્સરના 100 દર્દીઓ જોઉં છું તો એમાંથી 95 દર્દીઓ એવા હોય છે કે જેમણે તમાકુનું વ્યસન કરેલું હોય છે. તો એ પરથી આપણે કહી શકીએ કે તમાકુનું જે વ્યસન કરે છે એને કેન્સર થવાના ચાન્સીસ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. એટલે જે દ્રષ્ટિએ તમે જુઓ છો એ અલગ છે અને મારી દ્રષ્ટિ જોવાની અલગ છે કે મારી પાસે 100 દર્દી આવ્યા એમાંથી 95 જણાએ તમાકુનું વ્યસન કરેલું છે એટલા માટે કેન્સર થયું છે. તો તમે વિચારો કે ભાઈ 1000 માણસ કરતા હતા ને એમાંથી તો 2 જણને થયું છે, તો એના લીધે આ જિંદગી જે એક જ વાર મળવાની છે, ઉપરવાળાએ આપેલી અમૂલ્ય ભેટ છે, એને વેસ્ટ ના કરાય. મોટાવરાજાથી નિલેશભાઈ હમણાં જે પ્રશ્ન પૂછેલો, એમના પિતાને જે જડબાના ભાગે કેન્સર હતું, એમણે બીજો પ્રશ્ન એ કર્યો છે કે એમને જડબું ખુલતું નથી, તો એના માટે અત્યારે કોઈ ઉપાય ખરો? નિલેશભાઈ, આમ તો સારવાર દરમિયાન જ તમને પ્રોપર એક્સરસાઇઝ કેવી રીતે કરવી જોઈએ અને એક્સરસાઇઝ કરવાથી જડબું ખુલી શકતું હોય છે. હવે અત્યારે જો કમ્પ્લીટલી ટ્રીટમેન્ટ પતી ગઈ હોય અને સમય થોડો વધારે થઈ ગયો હોય તો જડબું ખોલવું થોડું ડિફિકલ્ટ છે. પણ તમે થોડો સમય રાહ જોઈ શકો છો, 6-12 મહિના, 12-1 મહિના થઈ જાય, 1-1 વર્ષ થઈ જાય આ બધી તમારી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ હોય એનું, ત્યાર પછી એવું હોય તો જડબું ખોલવાની સર્જરી હોય છે એ કરાવી અને જડબું ખુલી શકે ખરું. મંજીભાઈ પૂછી રહ્યા છે, તેમના વાઈફને કેન્સર હતું અને તેમનું અવસાન થઈ ગયું, ત્યારબાદ એમની પુત્રીને પણ એ જ કેન્સર ડિટેક્ટ થયો છે, તો કેન્સર વારસાગત હોઈ શકે ખરું? અમુક કેન્સરો છે એ વારસાગત છે, બધા જ કેન્સરો વારસાગત નથી, પણ અમુક કેન્સરો, જેમ કે સ્ત્રીઓમાં થતા કેન્સરોની વાત કરીએ તો સ્તન કેન્સર, અંડકોષનું કેન્સર એ વારસાગત કેન્સર છે, જે લગભગ 5-7% કેસમાં જોવા મળતા હોય છે. બધાએ જ આઈ થિંક એન્જેલિના જોલીનું નામ તો સાંભળ્યું જ હશે, અને એ પણ સાંભળ્યું હશે કે એન્જેલિના જોલીએ પોતાના બંને બ્રેસ્ટ કઢાવી નાખ્યા છે અને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યા છે. કેમ? તો કે એક મેં હમણાં પણ વાત કરી એમ જીનેટિક ટેસ્ટ હવે અવેલેબલ છે, તો વારસાગત કેન્સરો માટે પણ જીનેટિક ટેસ્ટ આવી ગયા છે. અને જે એન્જેલિના જોલીના કેસમાં કરવામાં આવ્યો હતો અથવા તો સ્તન કેન્સરમાં ખૂબ જ કોમન છે, BRCA1 અને BRCA2 કહીએ અમે, તો એ BRCA1 પોઝિટિવ હતી કે જેથી તેને 100-100% અથવા તો 90% ચાન્સ હતા કે એને એની જિંદગી દરમિયાન સ્તન કેન્સર થઈ શકે, અને 15-20% એવા ચાન્સ છે કે એને અંડકોષનું પણ કેન્સર થઈ શકે. એટલે એના પ્રિકોશન રૂપે પાણી આવે પહેલાં પાળ બાંધવાના રૂપે જ એણે ઓપરેશન કરી અને બંને સ્તન કઢાવી અને પ્લાસ્ટિક સર્જરી કરાવી અને કોસ્મેટિક સર્જરી કરાવી લીધી છે. તો કેન્સર એ વારસાગત હોઈ શકે છે, અને જ્યારે પણ એક જ ફેમિલીમાં 2 કે 3થી વધારે દર્દીઓ જોવા મળે એક જ પ્રકારના કેન્સરના, તો ડૉક્ટરને કન્સર્ન કરી અને જીનેટિક ટેસ્ટ કરાવી લેવો જોઈએ કે જેથી તમારી આવનાર નેક્સ્ટ જનરેશનને ફાયદો થઈ શકે. જી, આપણે વાત કરતા હતા જે રીતે સ્તન કેન્સરમાં નોર્મલ લાઈફ ખૂબ ઝડપથી આવી શકતી હોય છે, તો સેમ વે ગર્ભાશયના મુખનું જ્યારે કેન્સર હોય એ પેશન્ટને નોર્મલ થવામાં કેટલો ટાઈમ લાગે? ગર્ભાશયના મુખના કેન્સરમાં પણ સ્તન કેન્સર જેવું જ છે કે કયા ટ્રીટમેન્ટની જરૂર પડે છે. ઓપરેશનની જરૂર હોય તો માત્ર અને માત્ર 1 કે 1.5 મહિનો, મેક્સિમમ 4-6 વીકમાં પેશન્ટ નોર્મલ થઈ જતું હોય છે. ઓપરેશન પછી રેડિયેશનની જરૂર પડે તો બધો ટ્રીટમેન્ટ પીરિયડ છે એ લગભગ 2.5 મહિના જેટલો ચાલતો હોય છે, અને બીજો લગભગ 1-1.5 મહિનો આપણે આપીએ તો 4-4.5 મહિનામાં પેશન્ટ લગભગ ઓલમોસ્ટ નોર્મલ લાઈફમાં આવી જતા હોય છે. અને એ ટ્રીટમેન્ટને રિલેટેડ કોઈ એવી મેજર સાઈડ ઇફેક્ટ નથી કે જે પેશન્ટને લોંગ રનમાં કંઈ પ્રોબ્લેમ આપે. ઘણા બધા આપે પેશન્ટ્સ જોયા છે, તો ખાસ કરીને જ્યારે આપણી પાસે મહિલા દર્દીઓ આવતી હોય છે અને સ્તનનું કેન્સર કે ગર્ભાશયના મુખના કેન્સરની તકલીફ જ્યારે ડિટેક્ટ થતી હોય, એવા સમયે એમની મનોસ્થિતિ કેવી રહેતી હોય છે? આમ તો બહુ જ સાચો સવાલ કર્યો કમલેશભાઈ, કે એ જે એક પ્રોબ્લેમ અમારે ડે ટુ ડે જોવામાં આવે છે, ખૂબ જ અમારા માટે પણ ઘણીવાર અઘરો બની જતો હોય છે, ચેલેન્જિંગ રહેતો હોય છે, કે 30-35 કોઈ પણ એજ કે જે મેં કીધું એમ મિડલ એજ ગ્રુપમાં આજે પેશન્ટો આવતા થઈ ગયા છે, મેલ હોય કે ફિમેલ હોય, કે જેણે કોઈ પણ સપના જોયા કે કાલે હું આ કરીશ
મારી ફેમિલી માટે આવું પ્લાનિંગ કરીશ, મારા છોકરા મોટા થશે તો આ કરશું, એટલે બધા પ્લાનિંગો કર્યા હોય છે. અને સામે કેન્સર નામનો શબ્દ જ્યારે જાણવા મળે છે ત્યારે અમે જોયું છે કે પેશન્ટ પોતે તો ભાંગી જ પડતા હોય છે, પરંતુ એની સાથે સાથે એનું આખું ફેમિલી તહસ નહસ થઈ જતું હોય છે. જાણે આમ એ લોકો આનાથી બચીને કંઈક ભાગી જઈએ એવું વિચારતા હોય એ ટાઈપનું એક આખો ફેમિલીમાં માહોલ સર્જાતો હોય છે. એટલે જે પેનિકનો માહોલ છે અથવા તો ભયપૂર્વ ભયનો જે માહોલ છે એ ખૂબ જ ખરાબ હોય છે. અને એ ટાઈમે અમે પણ ઘણીવાર હેલ્પલેસ થઈ જતા હોઈએ છીએ કે અમે પણ જાણતા અથવા તો ઈચ્છતા હોવા છતાં બી બહુ મદદ નથી કરી શકતા. ઘણીવાર જ્યારે એવું બને છે કે આવો નાની એજમાં પેશન્ટ હોય અને એ ચોથા સ્ટેજમાં ખબર પડે અને અમારે ના પાડવી પડે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ લાગતું હોય છે, પણ સાયન્સ અથવા તો અમારું પણ એક લિમિટેશન છે અને અમારે એ જવાબો આપવા પડતા હોય છે. તો જે કેન્સરની એક ભયાનકતા છે એ છે અને એને આપણે સ્વીકારવી તો રહી છે. ભલે તમે તબીબ છો અને તમારી પાસે અવારનવાર કેસીસ તો આવતા જ હોય, પણ જ્યારે ફોર્થ સ્ટેજમાં કેન્સર છે એવું કોઈને કહેવું હોય ત્યારે તમારી મનોસ્થિતિ કેવી હોય છે? મેં હમણાં જ કીધું કે અમારી મનોસ્થિતિ પણ બહુ જ ખરાબ થતી હોય છે. અને એ જ કે અમને ત્યારે એ પેશન્ટને એમનું એવું લાગે છે કે આ ડૉક્ટર સાહેબે તો જો એમ સાહજિક પૂર્વક કહી દીધું કે એમના મોઢા પર તો હવાઈ પણ ચેન્જ નથી થતા, ને એમણે કહી દીધું કે આ દર્દી 6 મહિના 12 મહિના કે 2 વર્ષથી વધારે નથી જીવવાના, પરંતુ અમે એક ઊંધી રીતે વિચારતા હોય છે કે મારી પાસે 100 દર્દી કેન્સરના આવ્યા તો આજે 100માંથી હું 80ને બચાવી શક્યો અથવા 80ને હું લાઈફ આપી શક્યો. તો હું હંમેશા જે જોઉં છું એ પોઝિટિવ આસ્પેક્ટ જોતો હોઉં છું. હું એ પહેલાં 10 કે 20 દર્દીઓને 4 ચોથા સ્ટેજમાં આવ્યું અને બચાવી નથી શકતો એ નથી વિચારતો. તે દિવસે હું એમ વિચારું કે ના, મેં કેટલી જિંદગી આ પહેલાં બચાવી છે અને હું હજુ કેટલી બચાવીશ. તો હું પણ મારી જાતને એક પોઝિટિવિટી તરફ ખેંચી અને પોઝિટિવ વિચારતો હોઉં છું રેધર દેન કે, અને ઓફકોર્સ મેં કીધું તેમ કે એ પેશન્ટના રિલેટિવ પ્રત્યે બી મારી સહાનુભૂતિ તો હોય જ છે કે એના માટે હું કંઈ નથી કરી શકતો, હેલ્પ નથી કરી શકતો, તો એના માટે બી એક સહાનુભૂતિ તો અમારી રહેલી જ હોય છે. પણ ખરેખર એ ટાઈમે અમારી પરિસ્થિતિ પણ બહુ જ કપરી થતી હોય છે. એમ સાદી કહેવત છે ને કે સુડી વચ્ચે સુપારી જેવી એવી હાલત થઈ જતી હોય છે. અમરોલીથી વિમળાબેન છે, પૂછી રહ્યા છે, 40 વર્ષની એમની ઉંમર છે અને ગર્ભાશયમાં કેન્સર ડિટેક્ટ થયા પછી ડૉક્ટરે કઢાવી નાખવાની સલાહ આપી છે, તો એ કઢાવી નાખવું યોગ્ય ગણાય કે કેમ? એટલે જો ગર્ભાશયમાં કેન્સર હોય તો એ કઢાવી જ નાખવું જોઈએ, અને ગર્ભાશયના મુખનું કેન્સર હોય તો કયા સ્ટેજમાં છે એના ઉપર એની સારવારનો ડિપેન્ડ રહેતું હોય છે. જો પહેલા સ્ટેજમાં હોય તો ઓપરેશન એ શક્ય છે અને ઓપરેશન કરવું જ જોઈએ. એટલે જો ડૉક્ટરે તમને કેન્સર સર્જને અથવા કેન્સરના ડૉક્ટરે સલાહ આપી હોય તો એ ટ્રીટમેન્ટ કરાવી જ લેવી જોઈએ. જી, આપણે લાસ્ટ ટાઈમ થોડું ડિસ્કશન થયું હતું કે કેન્સરની જે ટ્રીટમેન્ટ લેવાથી મગજને કોઈ નુકસાન થતું નથી, પણ જે આ વિવિધ પ્રકારની દવાઓ છે એ દવાઓ લીધા પછી શરીરના બીજા જે ભાગો છે, ખાસ કરીને વાળ છે કે અન્ય કોઈ ભાગોમાં કોઈ ખાસ સમસ્યાઓ જોવા મળતી હોય છે ખરી? હા, એટલે કેન્સરમાં બેઝિકલી જે એમાં સમજવાની વાત આખી એક ઊંધી રીતે છે કે કેન્સરમાં દવાઓ કઈ આપવામાં આવે છે. નોર્મલી જે આપણે બધી દવાઓ નામ સાંભળી છે તો તાવ માટે આપવામાં આવે, એને એન્ટીપાયરેટિક કહેવાય કે બોડીમાં અમુક જગ્યાએ કામ કરી અને ઇન્ફ્લામેશન ઓછું કરે એટલે તાવ ઓછો કરી નાખે. પેઇન કિલરનું પણ એવું છે કે અમુક એન્ઝાઇમ્સ ઇનહિબિટર્સ હોય અથવા તો ઇન્ફ્લામેશન ઓછી કરતી દવાઓ હોય એટલે એ દુખાવો ઓછો કરી નાખે. એન્ટીબાયોટિક્સ હોય તો કે બેક્ટેરિયાને મારે અને આપણું કામ ઇઝી કરી દે. પણ કેન્સરમાં જે દવાઓ આપવામાં આવે છે આખી અલગ પ્રકારની દવા છે, જે આ બધી દવાઓ કરતાં અલગ જ છે કે જે આપણી બોડીના સેલ્સને મારે છે અથવા તો બોડીના સેલ જે મેં કીધું તેમ 1માંથી 2, 2માંથી 4 એટલે કે જે ફાસ્ટ વિભાજનની પ્રક્રિયામાં સેલ્સ છે કે જે 2માંથી 4 થતા સેલ્સ છે કે 4માંથી 16, તો કેન્સરના સેલ છે એ નોર્મલ બોડીના સેલ કરતાં ફાસ્ટ વિભાજનની પ્રક્રિયામાં આવેલા સેલ્સ છે, તો એ સેલ્સને મારવા માટે છે. તો એ સેલને મારવાની સાથે સાથે એ બોડીના અમુક નોર્મલ સેલ્સને પણ મારે છે, જેમાંના ખાસ કરીને સૌથી વધારે વિભાજનવાળા સેલ્સ હોય તો એ વાળના સેલ છે અને કોઈ બી જગ્યાની મ્યુકોઝા કહેવાય કે અંદરની ચામડી કહેવાય, જેમ કે મોઢાની અંદરની ચામડી, ગલોફો, ગળામાં અંદરની ચામડી, પેટમાં અંદરની ચામડી, તો એ બધી અંદરની ચામડીના સેલ્સ હોય એ બહુ જ ફાસ્ટ વિભાજન પામતા સેલ્સ હોય છે. આપણા બોડીમાં લોહીમાં આવેલા WBC વ્હાઇટ બ્લડ સેલ્સ, પ્લેટલેટ, તો જે કિમોથેરાપી આપીએ એ કેન્સરના સેલની મારવાની સાથે સાથે આ બધા સેલ્સને પણ મારતી હોય છે, આ બધા કોષોને પણ મારતી હોય છે. એટલે જે એકચ્યુઅલમાં સાઇડ ઇફેક્ટ આપણને જોવા મળે છે એ આ બધા સેલનું જે મૃત્યુ થાય છે એના લીધે થતો પ્રોબ્લેમ્સ છે, જેમ કે એલોપ્લેશિયા એટલે કે વાળ જવા, WBC કાઉન્ટ ઓછા થઈ જવા,
એટલે ડબલ્યુબીસી કાઉન્ટ જ્યારે ઓછા થાય ત્યારે આપણી બોડીની ઇમ્યુનિટી ઓછી થાય અને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી શકે, અંદર આંતરડાના સેલ્સને ડેમેજ થાય એના લીધે નોઝિયા વોમિટિંગ થાય, પેશન્ટને ખાવાનું ના ભાવે, એટલે આ બધા પ્રકારના જે પ્રોબ્લેમ્સ છે એ સર્જાતા હોય છે કીમોથેરાપીને લીધે. પરંતુ આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ ટેમ્પરરી હોય છે, 5 થી 15 દિવસ માટે હોય છે, એ લોંગ રનમાં નથી હોતા અને એ બધી જ વસ્તુ રિકવર થઈ જતી હોય છે. રહી સ્પેસિફિક વાળની વાત, તો એ જ્યારે બધી જ કીમોથેરાપી પૂરી થાય એને લગભગ 3-1 મહિનામાં નોર્મલ પાછા હતા એવા એવા આવી જતા હોય છે. આ સાથે એક વસ્તુ હું અહીંયા એડ કરીશ કે મેં પહેલાં પણ કીધું એમ કે જીન અમુક જીન્સને ટેસ્ટ કરી અને એને ટાર્ગેટ કરતી થેરાપી આપવામાં આવે એને ટાર્ગેટેડ થેરાપી કહેવામાં આવે છે. એટલે પહેલાં જે આપણે વાત કરીએ કીમોથેરાપી કે જે ઇન જનરલ બોડીના બધા સેલ્સને મારી નાખે છે, તો હવે જે સાયન્સે પ્રોગ્રેસ કર્યો છે એમાં એ અમુક જ એબનોર્મલ સેલ્સ છે એને ટાર્ગેટ કરી અને એ સેલ્સને મારે છે. એટલે જ્યારે આવી દવાઓનું પ્રમાણ વધશે અથવા આજે જે મેં કીધું એમ ટાર્ગેટ થેરાપી અથવા તો ઇમ્યુનોથેરાપી અવેલેબલ છે, તો એનો બેનિફિટ એ જ છે કે નોર્મલ સેલને ઓછું મારે છે અને કેન્સરના સેલને વધારે મારે છે. એટલે કે સીધું જઈને કેન્સરના સેલને શોધી અને એને ટાર્ગેટ બનાવે છે, તો એની દવાઓને લીધે સાઈડ ઇફેક્ટ છે રિલેટિવલી બોડી ઉપર ઘણી ઘણી ઓછી થઈ જતી હોય છે. જી જી. પાલથી બુદેશભાઈનો પ્રશ્ન છે કે એમને વ્યસનથી જડબાના ભાગમાં કેન્સર હતું, ભાગ કાપી અને સર્જરી કરી અને ફરીથી શરીરના બીજા ભાગેથી ચામડી લઈ અને બધું ઓકે કર્યું છે, હવે ફરી પાછું કેન્સર ના થાય એના માટે શું કરવું જોઈએ અને ન થાય એવું બને કે થવાની સંભાવના ખરી? બુદેશભાઈ, આમ તો હમણાં આપણે ડિસ્કસ થઈ ચૂક્યું એમ કે એકવાર કેન્સર થયું હોય તો બીજી વાર થવાની શક્યતાઓ ખરી, બધાને થાય એ જરૂરી નથી, ઇટ ઇઝ નોટ કમ્પલ્ઝન, એટલે બધા જ દર્દીને પાછું આવે એવું જરૂરી નથી. હવે અહીંયા પછીનું જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ, તો એક તો પહેલાં મેં જે કીધું કે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાના જે ફેક્ટર્સ છે એ ફોલો કરો, કે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, રેગ્યુલર ડાયટ રાખો, સ્ટ્રેસ ઓછો કરો અને કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરો. તો જે હેલ્ધી લાઈફસ્ટાઈલ કહેવાય એ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો. અને એની સાથે સાથે મેં મારી પ્રેક્ટિસમાં અનુભવ્યું છે એ એક જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું બધા જ મારા દર્દીઓને હવે કહું છું, એ કે પોઝિટિવિટી. તમારી શરીરમાં તમારી પોતાનીમાં એક પોઝિટિવિટી જોઈએ, તમારા શરીરમાં નેગેટિવ થોટ્સ ના જોઈએ કે મને કેન્સર પાછું આવશે તો શું, ક્યારે પાછું આવશે, શું થશે, તો એ બધા વિશેના વિચારો છે તમારે કમ્પ્લીટલી છોડી દેવાના છે અને પોઝિટિવલી જીવવાનું છે. અને તમારા મગજમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે ભાઈ મેં કેન્સર સામે વિજય મેળવી લીધો છે અને મને હવે કેન્સર પાછું નથી થવાનું. જો તમારા અને તમારી આજુબાજુના એટમોસ્ફિયરમાં આ પોઝિટિવ થોટ્સ હશે તો તમને કેન્સર પાછું આવવાના ચાન્સીસ નહીવત રહેશે, પણ જો તમે નેગેટિવલી વિચારતા રહેશો તો કેન્સર તમને આવી પણ શકે છે. જી. આપણે હમણાં જેમ વાત કરી એમ જ્યારે કોઈ નાની ઉંમરની જ્યારે લેડી છે અને એમને જ્યારે કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે એમના પરિવારમાં ઘણું બધું તહસ નહસ દેખાતું હોય છે, એઝ અ કાઉન્સેલર તમે એમને કેવી કેવી પ્રવૃત્તિમાં બિઝી રહેવાનું સૂચવો છો કે જેનાથી એમના વિચારો છે એ ડાયવર્ટ કરી શકાય? એટલે નોર્મલી અમે કેન્સરના દર્દીને એટલા માટે એક જ સલાહ આપીએ છીએ દર્દીને અથવા તો પેશન્ટના રિલેટિવને કે ભાઈ આ પેશન્ટને તમે પેશન્ટ તરીકે અથવા તો એક દર્દી તરીકે ટ્રીટ ના કરો, એને નોર્મલ હ્યુમન બિઈંગ તરીકે ટ્રીટ કરો. કે એ માણસને જે પણ એક્ટિવિટી, એટલે એક આપણા સમાજમાં છે કે ભાઈ આને આ બીમારી છે એને આરામ કરવા દો, એને પથારીમાં બેસવા દો, એને ખાવાનું ત્યાં ત્યાં બેઠા બેઠા આપો, ટીવી જોવા દો, પણ એવું નહીં, એને એની નોર્મલ લાઈફમાં એક્ટિવ થવા દો. એ જે પણ કામ કરતા હતા એનું જેટલા બી પર્સન્ટેજ એ કામ કરી શકે છે જેટલી કેપેસિટીથી એટલું એને કરવા દો. એ ભલે કેપેસિટી 70% હોય કે 80% હોય કે પછી 50% કેમ ના હોય, પરંતુ માણસ જ્યારે પોતાની નોર્મલ રૂટીન એક્ટિવિટીમાં પાછા આવે છે ત્યારે એનું માઇન્ડ ઘણું ડાયવર્ટ થઈ જાય છે, એનું મગજ એક્ટિવિટીમાં લાગેલું રહે છે, તો આ બીજા પ્રોબ્લેમ્સ નથી થતા. રહી જે હાઉસવાઈફ હોય છે તો હું એમને કહું છું કે તેઓ પોતાના ઘરકામમાં, પોતાના છોકરાઓમાં, છોકરાઓના ભણતરમાં ધ્યાન આપે, એ સાથે સાથે એમને જે પણ એક્ટિવિટીઝ હોય છે જેમ કે અથવા ઈચ્છાઓ હોય છે કે રીડિંગ, મ્યુઝિક, તો એમાં પણ એ જાય કે જેથી એમનું માઇન્ડ ઘણું ડાયવર્ટ થાય અને એમના બોડીમાં એક પોઝિટિવિટી એનર્જી આવતી હોય છે. આ ઉપરાંત હું એક બધાને સલાહ આપું છું કે બધા જીમમાં કે વ્યાયામ કરવા નથી જઈ શકતા, તો ઘરે બેસીને અડધો કલાક કલાક યોગા કે પ્રાણાયામ કરે તો પણ એમની બોડીમાં એક એનર્જી જનરેટ થાય છે જે એમને હિલિંગમાં હેલ્પ કરતી હોય છે અથવા તો હિલિંગ સારી રીતે અથવા તો જલ્દી થઈ શકતું હોય છે.
પ્રિકોશન્સ આમ તો સામાન્ય રીતે જે કારણો હોય છે દર્દ થવાના, એ કારણો સામે ન જઈએ એટલે પ્રિકોશન કહેવાય, પણ તેમ છતાંય સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર ના ન આવે એના માટે કેવા પ્રિકોશન્સ મહિલાઓએ લેવા જોઈએ? આપણે હમણાં જ વાત થઈ એ રીતે કે એક હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવી જોઈએ. એ હેલ્ધી લાઇફસ્ટાઈલમાં એક તો ખોરાકમાં સૌથી પહેલાં ચરબીવાળો ખોરાક જે કહેવાય એ ના ખાવો જોઈએ અથવા તો ઓછા પ્રમાણમાં ખાવો જોઈએ. ચરબીવાળો ખોરાક જે સાદી ભાષામાં કહું તો જે ચીકણો ખોરાક કહેવાય, તેલ, ઘી, પટીર, બટર, પનીર અને માખણ, એ બધી કેટલી માત્રા યોગ્ય કહેવાય સર? માત્રા એટલે તો એકદમ લિમિટેડ, જે આપણે ખાઈ રૂટીનલી ઘરમાં ખાતા હોઈએ કે ભાઈ શાકમાં નાખવામાં આવતું તેલ અથવા તો રોટલી પર લગાડવા પડતું ઘી, એવું બસ એના ઉપરથી એડેડ ઘી કે તેલ ના ખાવું જોઈએ. જેમ કે ફ્રાઈડ આઈટમો છે તો એનો મહિનામાં એકાદ વાર ઉપયોગ એ બરાબર છે, એટલે તળેલી વસ્તુઓ મહિનામાં એકાદ વાર ખાવી જોઈએ, એનાથી વધારે ના ખાવી જોઈએ. રોજે રોજ ભજીયા ખમણ ના ખાવા જોઈએ. જી, તો ખાવાના ફેરફારો કરો. ખાવામાં લીલા શાકભાજી, ફળ, ફ્રૂટ એ વસ્તુનો વધારો કરો. ખાવાના ટાઈમિંગ મેન્ટેન કરો કે સવાર સાંજ બે ટાઈમ રેગ્યુલર જમી લેવું જોઈએ. જમવામાં એવું હોય છે કે સવારનો બ્રેકફાસ્ટ તમારો સૌથી હેલ્ધી અને વ્યવસ્થિત હોવો જોઈએ, બપોરનું એનાથી પણ ઓછું અને રાતનું સૌથી ઓછું, કે જેથી તમારું વજન કંટ્રોલમાં રહે. નંબર ત્રણ છે, વજન કંટ્રોલમાં હોવું જોઈએ. જો તમારું વજન વધારે પ્રમાણમાં હોય તો એને કોઈ પણ એક્સરસાઇઝ, વ્યાયામ કરી, ડાયટ કંટ્રોલ કરી અને એકવાર કંટ્રોલમાં લેવું જોઈએ. સ્ટ્રેસફુલ લાઈફ અવોઈડ કરો, સ્ટ્રેસ બોડીને ઓછો આપો અથવા તો અવોઈડ કરો. મેન્ટલ સ્ટ્રેસ છે એને ઓછો કરવાની ટ્રાય કરો. અને રેગ્યુલર એક્સરસાઇઝ, કોઈ પણ પ્રકારની રેગ્યુલર 45 થી 50 મિનિટનો વ્યાયામ ડેઈલી કરવો જોઈએ. તો આ બધી હેલ્ધી લાઇફસ્ટાઈલને લગતા પરિબળો છે, એ કરીએ તો આપણે કેન્સરથી 100% બચી શકીએ તેમ છીએ. જી, બીજા બે પ્રશ્નો આવ્યા છે, બંને વ્યસનને લગતા છે. અડાજણથી બિપિનભાઈ, જીભની બંને બાજુએ છેલ્લા એક મહિનાથી ચાંદીઓ છે અને ગુટખાનું વ્યસન છે, તો કેન્સર હોવાની સંભાવના ખરી? બિપિનભાઈ, ગુટખાનું વ્યસન હોય, જો 5 વર્ષ કરતાં વધારે સમયથી વ્યસન હોય અને જો તમને 5, 7, 10 દિવસ કે 15 દિવસથી વધારે ચાલુ હોય, નોટ તમારી માટે પણ કોઈ પણ માણસને આ બે વસ્તુમાંથી ફેક્ટર્સ કામ કરતા હોય કે ગુટકાનું વ્યસન 5 વર્ષ કરતાં વધારે હોય અને 15 દિવસથી વધારે ચાલુ હોય, તો તાત્કાલિક અથવા તો ડૉક્ટરનો સંપર્ક કરી બતાવી દેવું જોઈએ અને ડૉક્ટર જે પ્રમાણે એડવાઇસ કરે એ પ્રમાણે આગળનું વધવું જોઈએ. પણ વ્યસન તો ચોક્કસ પ્રમાણે બંધ કરવું જોઈએ. સેમ વે વિકીભાઈ પૂછી રહ્યા છે કે એમને દરરોજની 2 થી 5 સિગરેટની આદત છે, કેટલા વર્ષ પછી સંભાવના રહે? વિકીભાઈ, હમણાં મેં કીધું તેમ કે એક્ઝેક્ટલી એવી કોઈ માત્રા બોડી માટે અથવા કોઈ માટે ડિસાઇડેડ નથી થઈ. આમાં બહુ સાદી ભાષામાં કહીએ ને તો ઘણાને ઝેરનું ટીપું આપો તો પણ મરી જાય છે અને ઘણાને ઝેરનો વાટકો આપો તો પણ પી જાય છે અને કંઈ નથી થતું. તો બધા માટે જે પોતપોતાની બોડીની માત્રા છે વ્યસનની અથવા તો ક્યારે નુકસાન થશે એ અલગ અલગ છે. એટલે એવું નથી કે તમે 2-5 સિગરેટ પીવો છો અને તમને હું 10 વર્ષની પરમિશન આપી દઉં કે ભાઈ 10 વર્ષ સુધી પીવો અને તમને કંઈ નહીં થાય, તો એવું નથી હોતું. એટલે વ્યસન એ કોઈ પણ પ્રકારનું વ્યસન છે અને બોડીને નુકસાન કરવાનું એણે તો એનું કામ ચાલુ કરી જ દીધું છે. ઘણા લોકોને 1-2 વર્ષ ખાવા પીવાથી પણ થઈ જાય છે અને ઘણાને 15 વર્ષ ખાવા પછી પણ નથી થતું. એટલે એવું નથી કે XYZનું એક્ઝામ્પલ હું આપું અથવા તો તમે લઈ અને એની છૂટછાટ મેળવી અને તમારી બોડીને નુકસાન કરો, એ હિતાવહ નથી. તો સર, ઘણા બધા પ્રશ્નો આજે આવ્યા અને દર્શકોની ઘણી બધી મૂંઝવણો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. આ સિવાય પણ આપને જો કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો સાહેબ ભરત કેન્સર હોસ્પિટલમાં પણ મળે છે. આ સાથે એમનું પોતાનું ક્લિનિક મજૂરા ગેટ વિસ્તારમાં આવેલું છે, જેનું એડ્રેસ આપ સ્ક્રીન પર હમણાં જોઈ શકશો. આ સ્ક્રીન પરના એડ્રેસ પર પણ આપ સાહેબનો સંપર્ક કરી શકો છો. આ સિવાય અહીંયા પણ આપ વિનામૂલ્યે જ પ્રશ્નો પૂછી રહ્યા છો અને એક અવેરનેસ, એક જાગૃતિ આવે એવો જ અમારો પ્રયાસ છે, જેનાથી દરેક લોકો તંદુરસ્ત સ્વસ્થ જીવન જીવી શકે. તો ફરી પાછા સરસ મજાના તંદુરસ્તીના મંત્ર સાથે હેપી વીકેન્ડ, ફરી મળીશું નવી વાતો સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.